गुजरात प्रदेश कांग्रेस प्रमुख जगदीश ठाकुर ने दाद आपवी पड़े। तेओ जारे पण तेजाबी भाषण करे छे त्यारे ते वीडियो सोशल मीडिया में वाहवाही मेळवे छे, पण ते सांभळ्या बाद लोको एटलू जरूर पूछे छे के आखरे सत्ता आवशे क्यारे। कांग्रेस प्रमुख जगदीश ठाकुर फरी एक वार तेमना निवेदन ने लईने चर्चा में आव्या छे। कड़ीना एक कार्यक्रम में तेमणे भाजप ने सीधे सीधू कही दीधु छे के आ वखते तेमनो गज वागवा नहीं दे। भाजप ने रोकवा तेमणे ठेर ठेर एंजीनियरो मुकी दीधा छे। हवे चूंटणी में एंजीनियरो शुं काम करशे, एंजीनियर पासे केवो काम हशे, ते जाणवा जगदीश भाई ने ज सांभळवा रह्या। જેટલા મશીનો જેવા લાવવા એટલા લાવે, આ વખતે અમે કોમ્પ્યુટર એન્જિનિયરો એવા મૂક્યા છે કે એનો ગજ એમાં વાગવા દેવાના નથી અમે। વાત અહીં ઈવીએમ ની છે। ચૂંટણી આવે એટલે ઈવીએમ નો મુદ્દો આવે આવે ને આવે જ। બોલો, આજ ઈવીએમ મશીન માટે તેમણે ચોકી ઊભી કરી છે, ક્યાં ક્યાં ચોકી ઊભી કરી છે તે પણ સાંભળો। એ મશીન ફેક્ટરીમાંથી ગુજરાતમાં આવે ત્યાં સુધી ચોકી છે, ગુજરાતના ચૂંટણી પંચમાંથી કલેક્ટરમાં આવે ત્યાં સુધી ચોકી, કલેક્ટરમાંથી વિધાનસભા મામલતદાર સુધી આવે ત્યાં ચોકી છે। તો સાંભળ્યું ને, ચૂંટણી જીતવા માટે હવે કોંગ્રેસે ચોકી ઊભી કરી છે અને એન્જિનિયરોને તૈયાર કર્યા છે। હવે કદાચ આગામી ચૂંટણીમાં કોંગ્રેસનું તે હથિયાર સાબિત થાય તો પણ નવાઈ નહીં। ચૂંટણી જીતવાના મુદ્દા અલગ હોય છે, પણ આ ચૂંટણીમાં ચોકી ફેરો પણ મહત્વનો સાબિત થશે કે કેમ, તેના માટે પણ પરિણામ સુધી રાહ જોવી પડશે। શંકરસિંહ વાઘેલા એક એવા નેતા જે જ્યાં પણ ઉભા થઈ જાય ત્યાં વક્તાઓ તેમના ભાષણને સાંભળવા ઉભા જ રહી જાય। શંકરસિંહ વાઘેલા બોલતા હોય તો ત્યારે તાળીઓનો ગડગડાટ પણ અટકતો નથી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બનાસકાંઠામાં કરેલા ભાષણનો એક વિડિયો જોઈએ। ડબલ એન્જિન હોય કે ચાર એન્જિન, ડીઝલ તો આપણા બાપનું છે ને, તમને ફલાણું આમ ધીકોના બાપની દિવાળી, બાપુ એ વાયદા નહોતા કર્યા, વગર વાયદે બધું આપેલું છે। બસ આજ લહેકો અને આજ ભાષાના કારણે આજે શંકરસિંહ બાપુ લોકોમાં પ્રિય છે। શંકરસિંહ વાઘેલા આમ તો રાજકારણના અઠંગ ખેલાડી ગણાય છે। હાલ ભલે કોઈ પક્ષમાં ના હોય, પણ જ્યાં ઊભા રહી જાય ત્યાં જનતા પણ ઊભી રહી જાય છે। શંકરસિંહ વાઘેલાને સાંભળવા સૌ કોઈ સામે બેસી જાય છે। બાપુ બોલે એટલે લોકો પણ ધબડાટી બોલાવે। બાપુના શબ્દો જેવા હોય છે કે લોકો તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે। કારણે બાપુએ વટથી કામ કર્યું છે, માટે જ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વટથી કરેલા તેમના કામોને આજે પણ લોકો સમક્ષ યાદ કરે છે। જેમાં વાત તેમણે મુખ્યમંત્રી દરમિયાન પગાર ન લીધો હોય તેની હોય કે લાલબત્તીના વિવાદની, લાલબત્તીને લઈને ભલે વિવાદ થતા હોય પણ બાપુએ લાલબત્તી મામલે કેવો નિર્ણય લીધો હતો તે કહેવાનું ચૂકતા નથી। અમારા હરીશભાઈ ચાવડા હતા, એ બાંધકામ મિનિસ્ટર હતા અને ખટારા વાળો સાહેબ નહોતો, કોર્ટે કરીને ડ્રાઈવરને માર્યો, એમને ઘંટીને જ દેખાતી તને સરકારની બત્તીને જ દેખાતી, એ દાડે મેં નક્કી કર્યું મારો વારો આવે તો બે બંધ કરું, મારે શંકરસિંહ વાઘેલા જેટલા રાજકારણમાં જાણીતા છે તેટલા જ તેમના લહેકા અને વાક છટા માટે પણ તેઓ જાણીતા છે। બાપુ વટથી બોલવા ટેવાયેલા છે, માટે જ લોકો તેમને સાંભળવા આતુર રહે છે, તે વાત સાચી। પણ જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારથી શંકરસિંહ વાઘેલા હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તે પણ એટલી જ સાચી વાત છે। આમ તો